હા તો મિત્રો હવે પ્રક્રિયા બંધ થતું અનુ થતું આપણે આગળના વિડીયોની અંદર જોઈ લઈએ. હવે પ્રક્રિયા બંધ થતું બનાવશું તો પ્રક્રિયા બના ખાતાની અંદર સેમ પ્રક્રિયા અનુ ખાતું બનાવી દો એવી રીતે જ આપણે અહીંયા પ્રક્રિયા બંધ ખાતું બનાવશું. એમાં પણ આપણે અહીંયા વિગતમાં લખી લઈએ, આવાજમાં વિગતમાં લખી લઈએ. હવે ફેરફાર ક્યાં થાય તો પ્રક્રિયા અખાતાની અંદર આપણે અહીંયા લખ્યું દાખલ કરેલા એકમો, હવે પ્રક્રિયા બના ખાતામાં દાખલ કરેલા એકમો આવશે નહીં. પહેલી પ્રક્રિયામાં બાકી એકમો દાખલ કરવામાં આવે, જ્યારે બીજી પ્રક્રિયામાં આગળની પ્રક્રિયા ખાતાને જે તૈયાર થયા છે એ એકમો દાખલ કરવામાં આવે. એટલા માટે આપણે અહીંયા લખ્યું છે પ્રક્રિયા ખાતે પ્રક્રિયા અખાતે અખાતે જે એકમો તૈયાર થયા હતા અને જે એકમો આપણે બ ખાતે લઈ ગયા હતા એ એકમો આપણે અહીંયા લખીશું. તો એ એકમો કેટલા હતા? તો 6,200 એકમો હતા. 13,64,000 ની કિંમતના એકમોમાં લખશું 6,200. કિંમત હતી 13,64,000. એના પછી જે ખર્ચ આપે ખર્ચા લખી દઈએ, માલ સામાન આપે માલ સામાન લખી દઈએ, માલ સામાન 30,000 આપે લખી દઈએ, મજૂરી આપે મજૂરી આપી આપણે 1,60,000 મજૂરી લખી દઈશું 1,60,000. પ્રત્યક્ષ ખર્ચ આપે પ્રત્યક્ષ ખર્ચ આપણે અહીંયા લખી દઈશું 36,300 લખી દીધા. હવે આ બાજુ સામાન્ય પગાર દાખલ કરેલ એકમના ટકા અહીંયા આપ્યા છે, દાખલ કરેલ એકમના 15%, પરંતુ અહીંયા દાખલ કરેલા એકમો તો છે જ નહીં. તો એની જગ્યાએ આપણે અહીંયા પ્રક્રિયા ખાતે જે એકમો દાખલ કર્યા હતા એ એકમો આપણે અહીંયા લેવાના છે. તો એકમો કેટલા હતા? 6,200 એકમો હતા. 6,200 એકમોના 15% સામાન્ય પગાર થાય એટલે કે 930 એકમો. 6,200 × 15% કરશો એટલે 930 એકમો મળશે. 930 એકમો મળશું. એની રકમ આપણને આપી દીધી છે. એના લીધી છે કે પ્રક્રિયા બનો બગાડ એકમ દીઠ ₹10 લીધી વેચવામાં આવે. 930 × 10 કરશું એટલે આપણને એની રકમ મળશે 9,300 રૂપિયા. એના પછી આ એકમો આપણને આપે તૈયાર થયેલા એકમો આપ્યા છે. તો આ બંનેને એકમો અહીંયા પ્રક્રિયા બમાંથી 5,400 એકમો તૈયાર થાય છે. પછી બંનેના એકમો એ 5,400 છે. 5,400 એકમોને આમને ડિવાઈડ કર્યા છે, એવું કહીએ કે 50% એ વિદ્યા આવશે એટલે કે 50% એકમો વેચી દેવામાં આવે છે, જ્યારે 50% એકમો આગળની પ્રક્રિયા ખાતે મોકલવામાં આવે છે. તો 5,400 એકમોના કોલમનો આપણે સરવાળો કરશું. એકમોના કોલમનો સરવાળો જે બાજુમાં વધુ હોય એ બાજુમાં આપણે મૂકી દેવાનો. તો કઈ બાજુમાં વધુ હશે? તો 5,400 + 27,000 + 27,000 + 5,400 + 930 એટલે 6,330 આવે છે. જ્યારે આ બાજુ આવશે 6,200 એટલે જમા બાજુનો સરવાળો વધુ છે 6,330. બંને બાજુ લખી દઈએ 6,330. હવે ઉદાહરણ એકમ ખૂટે કેટલા એકમો ખૂટે તો 130 6,330 − 6,200 એટલે કે 130 એકમો અહીંયા ખૂટે. તો 130 જો આ બાજુ ખૂટતા હતા તો આપણે શું કરતા હતા? અસામાન્ય વધારો એટલે શું?
આની કિંમત શોધવાની છે અને આની કિંમત શોધવાની છે તો કિંમત કઈ રીતે શોધીશું તો આગળની પ્રક્રિયા આપણે જેવી રીતે શોધી હતી એવી રીતે આપણે અહીં કિંમત શોધી કાઢીશું સામાન્ય ઉત્પાદનના એકમોની એકમ દીઠ પડતર બરાબર એકમ દીઠ પડતર બરાબર પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય પગારની કિંમત ભાગ્યા દાખલ કરેલ એકમ માઇનસ સામાન્ય પગારના એકમ બરાબર પ્રક્રિયાના કુલ ખર્ચ તો આપણે પ્રક્રિયાના કુલ ખર્ચનો સરવાળો કરીશું તો પ્રક્રિયાના કુલ ખર્ચ થઈ 1590300 1590300 માઇનસ સામાન્ય પગારની ઉપજ 9300 ભાગ્યા દાખલ કરેલ એકમ 6200 માઇનસ સામાન્ય પગારના એકમ 930 બરાબર બરાબર આપણો જવાબ આવે છે સામાન્ય ઉત્પાદનના એકમોને એકમ દીઠ પડતર અહીંયા આવે 300 હવે એક અને ત્રણને આપણે 300 વડે ગુણી દઈએ તો 2700 × 300 2700 × 300 અને 130 × 300 2700 × 300 કરશું એટલે 810000 થશે બંને બાજુનો સરવાળો કરી દઈએ તો બંને બાજુનો સરવાળો મૂકી દઈએ 16,29,300 તો અહીંયા પ્રક્રિયા બાનું પાક પૂરું થાય છે હવે એમાં પ્રશ્ન કહીએ છીએ કે પ્રક્રિયા બમાં જો અસામાન્ય પગાર કે અસામાન્ય વધારો હોય તો તેનું ખાતું બનાવો તો અહીંયા પ્રક્રિયા બની અંદર આપણે અસામાન્ય પગાર નથી પરંતુ શું છે અસામાન્ય વધારો હોય તો આપણે અસામાન્ય વધારાનું ખાતું બનાવશું તો અસામાન્ય વધારાનું ખાતું આપણે અહીંયા બનાવીએ અસામાન્ય વધારાનું ખાતું બનાવીએ એની અંદર સેમ પ્રક્રિયાનું ખાતું બને એવી રીતે જ આપણે ખાતું બનાવીએ આગળ અસામાન્ય પગારનું ખાતું બનાવીએ એવી રીતે જ સેમ આપણે આ અસામાન્ય વધારાનું ખાતું બનાવીએ હવે પ્રક્રિયા બ ખાતામાં અસામાન્ય વધારો ઉધારો આવે તો અસામાન્ય વધારાના ખાતામાં જો પ્રક્રિયા બનું ખાતું લખવું હોય તો જમા બાજુ લખાય તો આપણે જમા બાજુ લખશું પ્રક્રિયા કિંમત આપી 39,000 ઉધાર બાજુ જમા બાજુ બીજું કશું આવશે ને એટલે સરવાળો કરી દઈએ હવે અહીંયા આ એકમ જો ખરાબ નીકળ્યા હોય અસામાન્ય પગાર વધારો એવું કહીએ કે સામાન્ય જે પગાર થયેલો હતો એના કરતાં પગાર ઓછો થાય તો 130 એકમો આપણને ખરાબની જગ્યાએ સારા મળ્યા છે તો એ એકમો વેચવાથી વેચી દઈએ પહેલાં તો વેચાણ અહીંયા લખશું 39,000 વેચાણ
1.30 કઈ કિંમત લીધી 15 કિંમત ને 15 કિંમત અહીંયા નીકળે છે 10 રૂપિયા તો અહીંયા આવશે 1300 130 ગુણ્યા 10 એટલે આવશે 1300 વધે છે કેટલા તો 39000 માઈનસ 1300 બરાબર 37700 રૂપિયા આવી 37700 તો 37700 હશે શું નફો હશે કાં તો નુકસાન હશે તો આને નક્કી કઈ રીતે કરવું નફો છે કે નુકસાન છે અસામાન્ય વધારાનું ખાતું હોય એની અંદર નફો જો નુકસાન હોય નહીં બીજું એ યાદ આવે તો બીજું કે અહીંયા જે આપણે ઉધાર બાજુ લખી એ સામાન્ય નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખાય જમા બાજુ તો જમા બાજુ શું શું નફા નુકસાન ખાતામાં જમા બાજુ શું શું લખાય તો જે નફાની વિગત હોય જે ફાયદા વાળું હોય એ બધું નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાય તો અહીંયા ઉધાર બાજુ લખીએ તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ થશે તો અહીંયા શું હશે નફો હશે સામાન્ય નાનું ખાતે અહીંયા આપણે અસામાન્ય વધારાનું ખાતું પૂરું કર્યું એના પછી હવે આપણને એવું કીધું છે આની અંદર કે જે એકમો વેચ્યા એને એમાં નફો કેટલો છે તો એ નફો આપણે શોધી કાઢીએ નફો શોધવા માટે આપણે નફો બરાબર લખશું વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત વેચાણ કિંમત વેચાણ કિંમત કેટલી છે અંદર આપણને આપે કે 375 રૂપિયા એક એકમ વેચો કેટલા એકમો વેચાણ આપણે 27 375 પડતર કિંમત લખી દઈએ તો એ પડતર કિંમત હતી આપણે 8,10,000 બરાબર આપણો નફો આવે 10,10,500 માઇનસ 8,10,000 બરાબર આપણો નફો આવે 2,02,500 નફો આવે 2,02,500 તો મિત્રો આ રીતે આપણે પ્રક્રિયા કનું ખાતું બનાવ્યું પ્રક્રિયા કનું ખાતું બનાવ્યું હવે પ્રક્રિયા કનું ખાતું અહીંયા તમારા માટે બાકી રાખ્યું જે તમે પ્રક્રિયા અખાતું બખાતું અને અખાતું તમે જાતે બનાવો છો સેમ આવો કનું ખાતું બનશે ફક્ત અહીંયા આટલો એક ફેરફાર થશે અહીંયા પ્રક્રિયા કમાં જે એકમ તૈયાર થાય છે બધા જ એકમો વેચી દેવામાં આવે